કંદોઈને પરચો. સુવાસીની ભાભી એક સવારે રસોઈ કરતા હતા. ઘનશ્યામ રસોડામાં આવ્યા અને ભાભીને કહ્યું, ભાભી ભાભી, ભૂખ બહુ લાગી છે, માટે જલ્દી ખાવાનું આપો. ભાભીએ કહ્યું, રસોઈને હવે થોડી જ વાર છે, પણ બહુ ભૂખ લાગી હોય તો ચણા કે સુખડી આપું. ઘનશ્યામ ન માન્યા. એમણે તો એવી હટ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે. ભાભીને ખૂબ આશ્ચર્ય થયું. ઘનશ્યામનો તો એવો સ્વભાવ હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ કાંઈ ન બોલે, ને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રૂચિ નહોતી. તે ઘનશ્યામ આજે પેંડા માગતા હતા. લોટ માંગતા માંગતા ભાભીએ વીંટી બાજુમાં મૂકીને હસીને કહ્યું, પેંડા ખાવા હોય તો જાઓ પેલા કંદોઈ મીઠાઈવાળા પાસે, અહીં કંઈ નહીં મળે. ઘનશ્યામ કહે, હા હા, હું તો ત્યાં જ જાઉં છું. એટલું કહીને દોડતાક તેમણે ભાભીની વીંટી લઈ લીધી. ભાભી એકદમ ચમક્યા ને ઘનશ્યામને પકડવા દોડ્યા. પણ ઘનશ્યામ એમ કંઈ પકડાય, એક ઓરડામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા. ભાભીએ મોટાભાઈની બીક બતાવતા કહ્યું, આમ વીંટીની ચોરી કરીને પેંડા ખાશો તો મોટાભાઈ મારશે. ઘનશ્યામે કહ્યું, આમાં વળી ચોરી સાની, હું તો તમારા દેખતા જ લઈ જાઉં છું. ભાભીને લાગ્યું કે ઘનશ્યામ તો કોઈ રીતે પકડાશે નહીં, તેથી છેવટે બહારથી ઓરડાનું બારણું બંધ કરી દીધું ને ઘનશ્યામને અંદર પૂરી દીધા. પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા ઊભા વીંટી બતાવતા હસતા હતા. આસુ, હમણાં તો અંદર પૂરી દીધા હતા ને બહાર ક્યાંથી આવ્યા? સુવાસીની ભાભી મૂંઝાયા. ઘનશ્યામ તો વીંટી બતાવીને દોડતા ઘરની બહાર નીકળી ગયા ને સીધા કંદોઈની દુકાને પહોંચ્યા. કંદોઈને વીંટી બતાવીને કહ્યું, મને બધી જ મીઠાઈઓ આપો તો આ વીંટી આપું. કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો. તેણે બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી દીધી. ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા. થોડી વારે ધર્મપિતા અને રામપ્રતાપભાઈ આવ્યા. તેમણે ઘનશ્યામની આ બધી વાત સાંભળી તેથી એકદમ ગુસ્સે થઈ ગયા. એટલામાં ઘનશ્યામ પણ દોડતા દોડતા આવ્યા ને સીધા ભક્તિ માતાના ખોળામાં જઈને બેસી ગયા. રામપ્રતાપભાઈએ લાલ પીળા થતા ઘનશ્યામને પૂછ્યું, વીંટી ક્યાં ગઈ ઘનશ્યામ? ઘનશ્યામે કહ્યું, મને વીંટીની કાંઈ ખબર નથી. એટલે એક તમાચો ગાલ પર પડ્યો. ઘનશ્યામ તો રડવા લાગ્યા. સુવાસીની ભાભી એકદમ દોડ્યા ને ઘનશ્યામને તેડી લીધા. ભક્તિ માતા પણ વચ્ચે પડ્યા. છેવટે બધા કંદોઈની દુકાને ગયા. ઘનશ્યામ પણ સાથે ગયા. ધર્મપિતાએ તથા રામપ્રતાપભાઈએ કંદોઈને પૂછ્યું, આ ઘનશ્યામ તમને વીંટી આપી ગયા છે? કંદોઈએ કહ્યું, મારી દુકાનની બધી જ મીઠાઈ મેં તેને આ વીંટીના બદલામાં આપી દીધી છે. અંદર જુઓ, બધું જ ખાલી છે. ઘનશ્યામે રડતા રડતા કહ્યું, ના ના, એ તો જુઠ્ઠું બોલે છે, મેં તેની મીઠાઈ લીધી જ નથી, ચાલો તેની દુકાનમાં. એમ કહી ધર્મપિતા અને રામપ્રતાપભાઈનો હાથ ઝાલીને ઘનશ્યામ તેમને દુકાનમાં લઈ ગયા. દુકાનમાં જઈ ઘનશ્યામે કહ્યું, જુઓ, મીઠાઈ તો બધી અહીં જ છે, આ બધા ટોપલા ભરેલા છે. બધાએ જોયું તો મીઠાઈ બધી ટોપલામાં અગબંધ હતી. કંદોઈને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. તેણે બે હાથ જોડીને ધર્મપિતાને કહ્યું, ધર્મદેવ, આપના આ પુત્ર બહુ મહાન છે. પછી સૌ વીંટી લઈને આશ્ચર્ય પામતા ઘરે આવ્યા.